મારા જીવનનો જીવન વાત પાછી આવે મો તમામ મોટો સિદ્ધાંત એ છે જીવન જ્યાં લઈ જાય ત્યાં જવાનું આનંદ સાથે કોઈ ચિંતા વગર શ્રદ્ધા સાથે ઉત્સાહ સાથે ઉપર તો ઉપર અને નીચે તો નીચે જટશે એનો રસ્તો અને આગળ જઈશું આપણા મૂર્ધન્ય વિવેચક સ્વર્ગસ્થ અનંતરાય રાવળ જેમને વાલેશ્રી તરીકે ઓળખાવે છે તે ફાધર વાલેસ રવિવાર આઠ નવેમ્બરના રોજ ભારતના સમય મુજબ સાંજના સાડા છ વાગે અનંતની યાત્રાએ ઉપડી ગયા ફાધર વાલેસને મારી શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ સાથે એમના જીવન પર એક નજર નાખી એ મહામાનવનું ગૌરવ કરીએ સ્પેનના લોગ્રોનિયોમાં ચાર નવેમ્બર ઓગણીસો પચીસ ના રોજ મોટા ગજાના સિવિલ એન્જિનિયર અને ઘર રખું માતાની કોખે જન્મેલ કાર્લોસ ગોન્ફાલેસ ફાધર વાલેસને નામે જાણીતા છે કે હું જન્મ્યો તો એ જ ગામમાં લોગ્રણ્યો પરંતુ મારા બાપ તો બીજા કોઈ ગામમાં જન્મેલા એટલે સાચું પૂછો મારા કુટુંબનું એવું એક સ્થળ એ એવું એક શહેર કે એવું એક ગામ નથી કે એવું એક પ્રાંત નથી કારણ કે આ જુદા જુદા પ્રાંતમાં પણ હતા કે આપણને એમ કહી શકીએ કે હું તો સુરતનો છું કે મહેસાણાનો છું એવી રીતે ત્રણને મારા બા બાપ અને હું જુદે જુદે તે કાને જન્મેલા અને હું કહું છું કે મોતી સગવડ છે મારા માટે કારણ કે બધા તો જો એક જગ્યાએથી હોય તો એની સાતી સંગ કરાયેલા રાખીએ જીવન માટે કે હું સુરતી છું અને સુરતી છું અને મારા મા બાપ અને બધા આખું કુટુંબ ત્યાંનું મારું એવું નહીં એટલે કે પહેલેથી જ મારા કુટુંબના સંસ્કારો જુદા જુદા જન્મસ્થળ જુતા જુદા એટલે શું કહું છું કે કદાચ પછી ત્યાંથી દૂરથી સ્પીટથી ભારતમાં આવીને મારે માટે અહીંયા શિરતવું અને અહીંયા ઘર જેવું લાગવું સરળ બની ગયો છું દસ વરસની વયે એમણે પિતાની છત્રછાયા ગુમાવી તો એ પછીના છ મહિનામાં સ્પેનમાં આંતરવિગ્રહ ફાટી નીકળતા ઘર ને ગામ બંને ગુમાવ્યા ઓગણીસો એકતાલીસમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેઓ ઈસુ સંઘ નામે ઓળખાતા ખ્રિસ્તી સાધુ સંઘમાં સાધક તરીકે જોડાયા મેં તો સ્કૂલનો અભ્યાસ તો ત્યાં જ સામાન્ય રીતે સ્પેનમાં એક ઝેવિયર સ્કૂલમાં એ ઉપરથી તમે કલ્પી શકો કે મારું પાછળનું જીવન કેમ થશે સાચું કહું જો હું ઝેવિયસ સ્કૂલમાં હોઉં તો હું અહીંયા ન હોત બધા સંસ્કારો બધું તેડ બધા આદર્શો ત્યાંથી એટલે ભણ્યો તો ઝેવિયસ સ્કૂલમાં સ્કૂલ શું ઘર ગામ માતા અને ભાઈની વિદાય લીધા પછી એમણે ઓગણીસો ઓગણપચાસમાં ભારતમાં સેવા કરવા પોતાની જન્મભૂમિનો પણ ત્યાગ કર્યો પુરોહિત તેમજ ઈસુ ઈસુસંગી સાધક તરીકે અને સાધુ તરીકેની તાલીમના ભાગરૂપે એમણે મનન ધ્યાન સાધના લાટીન ગ્રીક જેવી વિશિષ્ટ ભાષાઓનો અભ્યાસ હ્યુમેનિટીસ કે કલા કલામીમાંસા તત્વજ્ઞાન અને ધર્મવિદ્યા જેવી વિવિધ વિદ્યાઓનો અભ્યાસ કર્યો એ અભ્યાસે એમની જીવન દૃષ્ટિ ઘડી દીર્ઘકાળની તાલીમ બાદ ઓગણીસો અઠ્ઠાવનમાં એમને ખ્રિસ્તી ધર્મગુરુની દીક્ષા પ્રદાન કરવામાં આવી ખ્રિસ્તી ધર્મગુરુનું કામ માત્ર પૂજા પાઠનું જ નથી બલકે ગમે તે સેવા ક્ષેત્રમાં દુનિયાના ગમે તે પ્રદેશમાં તેમને જવાબદારી સોંપી શકાય છે એ રીતે ફાધર વાલેસને અમદાવાદની નવી સ્થાપાનાર સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત શાસ્ત્રના અધ્યાપક તરીકે સેવા આપવા તૈયાર કરવા કહેવામાં આવ્યું હું ભારતમાં આવ્યો તે એક કામ માટે આવ્યો મને બોલાવવામાં આવ્યો મારા ઉપરી હતા ત્યાં સ્પેનમાં એ કાંઈ તે પ્રમાણે આપણને કરવાનું જવાનું તો એ મને કહ્યું કે જુઓ ભારતમાં અત્યારે અમારી સંસ્થાનું જે કામ છે એ વધતું જાય છે મોટું કામ તો કહેવાનું કામ એ માટે મોટી સંસ્થાઓ છે અહીંયા ઝૈવિયર્સ કોલેજ મુંબઈ ઝેવિયર્સ કોલેજ કલકત્તા લોયોલા કોલેજ ચેન્નાઈ અમદાવાદમાં એવી કોઈ ઝેવિયસ કોલેજ નથી અમારે ઊભી કરવી છે તો મને કહે કે હજુ અસ્તિત્વ ન ધરાવનાર આ કોલેજ તમારી નિમણૂંક કરવામાં આવી છે એ જવાબદારી નિભાવવા એમણે લોલેજ ચેન્નાઈ ખાતે ઓગણીસો ત્રેપનમાં એમ ઉપાધિ મેળવી ગુજરાતમાં રહી લોક સેવા કરવી હોય તો ગુજરાતી ચાઢ્યા વિના ન ચાલે એ સમજતા હોય એમણે વલ્લભ વિદ્યાનગર ખાતે એક આખું વરસ કોલેજના છાત્રાલયમાં રહી ગુજરાતીનો સઘન અભ્યાસ કર્યો આવીને મેં પૂછ્યો સારું હવે મારે ગણિતની ડિગ્રી લેવાની છે મેં પૂછ્યું આખા ભારતમાં ગણિત માટે કઈ યુનિવર્સિટી વધારે પંખાય અને વધારે કાખ્યો એ વખતે મદ્રાસ તો હું ચેન્નાઈ ગયો એટલે ગણિતની ડિગ્રી મેં ત્યાં મદ્રાસ યુનિવર્સિટી ચેન્નાઈ ખાતે લોયોલા કોલેજમાં રહીને કર્યો ધર્મવિદ્યાના ચાર વર્ષના અભ્યાસકાળ દરમિયાન એમણે કામના દિવસે રોજના બે કલાક ગુજરાતી લેખન કરવા માંડ્યું ઓગણીસો સાહીઠ થી ઓગણીસો બ્યાસી સુધીના બાવીસ વર્ષ એમણે અમદાવાદની સેન્ટેવિયર્સ કોલેજ ખાતે ગણિત શાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપી એ દરમિયાન એમણે વિદ્યાર્થીઓ સાથે એમના છાત્રાલયમાં રહી એમની મેસમાં જમી આત્મીયતા સાધી દસેક વર્ષ જેટલો લાંબો સમય એમણે અમદાવાદની પોળે પોળે જુદા જુદા પરિવારો વચ્ચે એક અતિથિ તરીકે ગાળ્યો અને એમ ગુજરાતના મધ્યમ વર્ગનો ઊંડો પરિચય મેળવ્યો પહેલી વખત હું એ વિચાર લઈને ગયો કે દરેક ઘરમાં ત્રણ દિવસ રહું પછી તો કારણ કે મારા વાતી થોડી અગવડ તો થાય પરંતુ લોકોએ મને ત્રણ દિવસ ફક્ત રહેવા દીધા નહીં અઠવાડિયે અઠવાડિયું કાવી કરીને પછી રહ્યો એક અઠવાડિયું એક ઘર એક અઠવાડિયું બી ઓઘેર એક અઠવાડિયું બીજો ઘેર પ્રસંગ કહેવાનો કહો તો કેટલા વાંધાતા એ ત્રણ પુસ્તકો લઈ લે એક મને કહેવા દો હા એક ઘોરમાં હું હતો એમાં મા બાપ બે છોકરાઓ છોકરો સ્કૂલથી આવે અને એના મા બાપ એને લડવા લાગ્યા કે તમારું ગરીબનું કાચું છે આમ છે તેમ છે મેં આ સાંભળ્યું એના કાગળિયા એનો નોટબુક મેં જોયું મેં કહ્યું કે ભાઈ તમારો છોકરો કાચો નથી અહીંયા તો જોવું ગણીનો શિક્ષક એટલે આ તો બરાબર છે કંઈક તો હશે ત્યાં એમ તો એટલે મેં એ છોકરાઓનો બચાવ કર્યો છોકરો વિચારો તો ખુશ તો પણ કાંઈ બોલ્યો નહીં પણ મારા માટે કોઈ કરવું પડે ને એટલે એમને શું કર્યું કે જ્યારે હું તો હંમેશા બે લેંગ બે કુર્તા લેંગ લેંગો ચાલતો હતો અને એ ઘેર તો જ્યા ઘેર હોઉં ત્યાં દોઈને પછી ઈસ્ત્રી કરે તો મારો કુર્તું લઈને એ છોકરો ઈસ્ત્રી કરતો તો જેમ જેમ કાઢીને કહેવાય આવડતું ના હતું અને છે બીજું કે ચાલું મારો આભાર મને રાહ્યો છે પણ પછી તમને કહેવું કે એ દિવસનો એ દિવસે એમના પગ ચડા તરછોડાયો મેં જોયું કે છોકરો પોતાની વાસને પાસે કહીને અને મારી સામે જોઈને કાંઈક બોલે અને પછી એની ભાઈને કાંઈ તે ફાધરને કહો ને તો છોકરો આવે બી તો બી તો મને કંઈક કે જુઓ મારું પગ તો ભગડ્યો આજે મારાથી છતું નથી તમે સાયકલ ઉપર મને સ્કૂલ લઈ જઈ શકશો મેં કહ્યું ઘણું એ ખુશી હતી આવી જાઓ એટલે છોકરો આવ્યો ડબલ સવારી મને પકડે તો દંડ કરે તમને ત્યાં પોલીસો મને જાણતા હતા કારણ કે હું રોજ રાસ્તે જાઉં છું ને એટલે છોકરાને બેસીને અને મેં કહ્યું તમે બેલ બગાડો હું સાયકલ ચલાવું પોતાની હાઈસ્કૂલ સીએન હાઈસ્કૂલ પહોંચી ત્યાં એને દરવાજે એક શિક્ષક ઊભો હતો એટલે મેં છોકરાને દિલથી ઉતારીને કહ્યું છે જ્યારે સાચવો મેં કહ્યું શિક્ષકને હેવના પાકને બરાબર નથી એ રાતે એવું સાંજે આટલે વાગે એવું તમને લેવા આવીશ પછી એ છોકરો મારી એ છોકરોને એ શિક્ષક મારી સામે આશ્ચર્યથી આશ્ચર્યથી જોઈને પૂછે એ છોકરો કોણ મેં કહ્યું મારો દીકરો વીસ મારી પામે પણ કરેખર મારો દીકરો હતો દીકરા જેવો સંબંધ એવું ઘર ઘેર થતું હતું પિતા તરફથી મળેલ શ્રેષ્ઠતાની સાધનાનો પદાર્થ પાઠ ખ્રિસ્તી સાધુ પુરોહિતની તાલીમ ગણિત શાસ્ત્રનો સઘન અભ્યાસ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનો અનુભવ લેટિન ગ્રીક જેવી શિષ્ટ ભાષાઓનો અભ્યાસ પૂર્વ અને પશ્ચિમ એ બંને સંસ્કૃતિઓમાં એકરૂપ થવાનો અનુભવ ફાધર એન્થની ડિમેલો જેવા મોટા ગજાના ગુરુના હાથ નીચે કરેલ સાધના વગેરે બાબતો એમના સર્જક વ્યક્તિત્વને ઘડવામાં અગત્યનો ફાળો આપે છે છે એક નિબંધકાર ભાવી પેઢીના જીવન ઘડતરને ધ્યાનમાં રાખી એમણે ઓગણીસો સાઠમાં માં સદાચારથી આરંભી હાલ સુધીમાં ગુજરાતીમાં ઇઠોતેર જેટલા નિબંધ સંગ્રહો આપ્યા છે એક નાનકડું પુસ્તક લખ્યું

ગુજરાતના બહોળા જનસમાજને ધ્યાનમાં રાખી લખ્યા છે પોતાના કેથલિક ખ્રિસ્તી સંપ્રદાયને ધ્યાનમાં રાખી એમણે ખ્રિસ્તી ધર્મ પ્રાર્થનાઓનો કાવ્યમય ગદ્યાનુવાદ પણ આપ્યો છે એક ખ્રિસ્તી ધર્મગુરુ તરીકે એમણે સાધકોને ત્રીસ દિવસની તથા આઠ દિવસની આધ્યાત્મિક મૌન સાધનામાં દોરી જવાની સેવા પણ વર્ષો સુધી આપી હતી સાહિત્ય અને ધર્મની આ સેવા ઉપરાંત એમણે પોતાના અભ્યાસના વિષય ગણિત શાસ્ત્રમાં પણ મોટું પ્રદાન કર્યું છે આધુનિક ગણિતને ગુજરાતીમાં ભણાવવા માટે એમણે એની પરિભાષા ઘડવામાં ફાળો આપ્યો છે ભારતની કોઈ પણ ભાષામાં ગણિત વિષયની ચર્ચા કરતા પ્રથમ સામયિક સુગણિતમની સ્થાપના કરવામાં એમનું પ્રદાન છે વર્ષો સુધી તેઓ એના દરેક અંકમાં ગણિતના ક્ષેત્રે થઈ રહેલ સાંપ્રત સંશોધનો ઉપર એક લેખ આપતા રહ્યા જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણી નંબર છ ગણિત દર્શન ગ્રંથના તેઓ સહસંપાદક છે મોસ્કો એક્સેટર અને નીસ ખાતે આંતરરાષ્ટ્રીય ગણિત અધિવેશનોમાં તેઓએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે એમની સાહિત્ય સેવા માટે ઓગણીસો છાસઠમાં એમણે કુમાર સુવર્ણચંદ્રક ઓગણીસો અડસઠમાં ગુજરાતી સાહિત્યનો શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક ઓગણીસસો ઇઠ્યોતેરમાં રણજીતરામ સુવર્ણચંદ્રક તો બે હજારમાં સચ્ચિદાનંદ સન્માન પ્રાપ્ત કર્યું છે તો એમની અન્ય સેવા માટે એમને આચાર્ય કાકા સાહેબ કાલેલકર વૈશ્વિક સંવાદિતા પુરસ્કાર તથા ઓગણીસો સત્તાણુંમાં માં રામકૃષ્ણ જય દલાલ સંવાદિતા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા ભારત સરકારે એમની સેવાની કદર કરી એમને ભારતનું નાગરિકત્વ પણ બક્ષ્યું છે એમના પ્રથમ નિબંધ સંગ્રહ સદારચાર જેવું પુસ્તક કોઈ ન વાંચે

બહુ કામ લાગ્યું છે કારણ કે ઘણી વખત યુવાન લેખકો મને કહે છે કે જો આ પુસ્તક છે હવે મારે એ પ્રકાશિત કરવું છે તમે ભલામણ કરો કે ક્યાં અમુક જો મારો અનુભવ હું તમને કહું એટલે હું પ્રતિ શીખી કે સહેલું નથી મારે દેશથી મારા બાની પાસેથી પૈસા મંગાવીને એને ખાંગી એની આવૃત્તિ એ મારે છપાવવી પડશે અને ધીરે ધીરે લોકોના હાથમાં હું આપવા લાગ્યો કુમાર અને ગુજરાત સમાચારમાં એમના નિબંધો પ્રગટ થતા સાહિત્યકારો તેમજ આમ જનતાનું ધ્યાન એમની તરફ આકર્ષાયું એમ તો પશુ સાથે કોઈ કાંઈ સંબંધ ન હતો પણ કોઈ ફંક્શનમાં એમને જવાનું થયું મારે જવાનું થયું એકબીજાએને ઓળખાન થાય એ કુમારની વાત થઈ અને મને આંકા એવું સાગજ રીતે કે કુમારના પાના તમારા માટે ખુલ્લા છે ગમે ત્યારે તમે મને એક લેખમાં કરો સાચું કહું તો મને કહું તો કે તો શિષ્ટાચાર છે

એક દિવસ ગુજરાત સમાચારના તંત્રી શાંતિભાઈ શાહે મને બોલાવે અને મને કહો કે તમને એ ખ્યાલ છે ને કે એ વખતે ટીવી જેવું કશું હતું નહીં રવિવારે કોઈ લોકોનું મનોરંજન હોય તો રવિવારની પૂર્તિ તો મને કહે કે મારી ગુજરાત સમાચારની રવિવારની પૂર્તિ માટે તમે લેખ લખો હું ગભરાયો અમે કહ્યું કે હું લાગુ કુંવરમાં લખો છો તે આટલું જ એટલે આમ કરીને જરા બી કે કેટલા રવિવાર ચાલશે ખબર નથી અને બીટો તો એ શીર્ષક બાંધીને કે પાછળથી એ પાછળથી જરા યુવાન લોકોમાં પ્રખ્યાત થયો નવી પેઢીને એમ કરીને મેં શરૂ કર્યું અને શાંતિલાલે મને આખું પાનું આપી દીધું એટલે વર્ષો સુધી ગુજરાત સમાચારની રવિવારની પૂરતી પહેલાં ઉપર નવી પેઢીને કહેવાય છે કે ગુજરાતી ભાષાનો પોતે ઈચ્છેલો ઉત્કર્ષ સિદ્ધ ન થાય ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા પ્રેમાનંદે લીધી હતી એ કિમ સાચી છે કે કેમ ખબર નથી પણ પોતાના ગુજરાતી લેખન પર અસર ન પડે એ માટે વાલેસે ગુજરાતી સિવાયની કોઈપણ ભાષામાં સર્જન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી ને વર્ષો સુધી પાળી હતી ફાધરને મતે ગુજરાતી ભાષાને છેદ દીધા જેવું લાગે એ તો ખરું જ પણ સાથોસાથ અંગ્રેજ લખાણ વધુ વિશાળ વર્ગ સમક્ષ જાય ને કદાચ એ વર્ગની સ્વીકૃતિ ન મળે એવો ડર પણ ખરો પણ ડગલું ભર્યું કે ના હઠવું માં માનનાર ફાધરે યા હોમ કરીને એ ક્ષેત્રમાં પડ્યા પછી પાછું વાળીને જોયું નથી એમને એ સર્જનોમાં પણ માહી પડ્યા તે મહા માણેનો મીઠો અનુભવ થયો સ્પેન અને દક્ષિણ અમેરિકાના સ્પેનિશ ભાષી દેશોમાં એમની કૃતિઓ લોકપ્રિય બની છે એમણે સ્પેનિશમાં બેતાલીસ ને અંગ્રેજીમાં ચોવીસ પુસ્તકો પ્રકાશિત કર્યા છે આ ઉપરાંત ફાધર વાલેસની અનેક કૃતિઓ યુરોપની અનેક ભાષાઓમાં જ નહીં પણ ચીની જેવી એશિયાની ભાષામાં પણ અનુદિત થયેલી છે ફાધર વાલેસની ગુજરાત સમાચારની શ્રેણીનું નામ હતું નવી પેઢીને હવેની પેઢી પુસ્તકનું ખાસ વાંચન કરતી નથી પણ ઇન્ટરનેટ પર કલાકો ગાળે છે આ ધ્યાનમાં રાખી ફાદર વાલેસે કમ્પ્યુટર ઇન્ટરનેટ ને વેબ પેજનો વૃદ્ધસરનો અભ્યાસ કર્યો અને ઓગણીસો નવ્વાણુંના ઓક્ટોબરમાં ચુમ્મોતેર વર્ષની વયે પોતાની વેબસાઇટના મંડાણ કર્યા આ માધ્યમ માટેના સાહિત્ય સ્વરૂપની ખોજ એ એમની મથામણ હતી એક તરફ ઇન્ટરનેટ દ્વારા સ્થળની સીમાઓ તૂટી ગઈ છે તો બીજી તરફ એ જ ઇન્ટરનેટે ભાષા વ્યાકરણ ને જોડણી પર ભારે અસર કરી છે જૂના નિયમો તૂટવા માંડ્યા છે ભાષાનું માધ્યમ નબળું પડતું જણાય છે ફાધરને મતે ભાષા નબળી હોય તો વિચાર પણ નબળો થાય યાંત્રિકી અનુવાદ ભાષાનો જીવંત માધ્યમ લેખે ખૂન કરે ને કમર્શિયલ ઇંગ્લિશ માનવીય સંબંધને વેપારી સંબંધ પૂરતો મર્યાદિત કરે ફાધર વાલેસને મતે સાહિત્ય અને ભાષાના સૌ કોઈનું હાલના કમ્પ્યુટર યુગનું કોઈ કર્તવ્ય હોય તો તે છે ભાષાનો ઉદ્ધાર અને એના ગૌરવ વિવિધતા અને સૌંદર્યની પુનઃસ્થાપના ફાધર વાલેસની આ પહેલી પુણીનો સ્વીકાર થયો છે ને એમની વેબસાઇટને પુરસ્કારથી નવાજવામાં આવી છે અને જેમાં હું માનતો હતો બસ હવે મારું કામ પૂરું મારું કામ સ્પેનમાં મારું કામ ભારતમાં મારું કામ અમેરિકામાં દક્ષિણ અમેરિકામાં બીજું શું જોઈએ ત્યારે જ્યાં નવા સાધનો ખ્યાલ જઉં છું જેમાં ચિત્રો માટે ચિત્રો અને ભક્ય માટે અને સાહિત્ય માટે અને લખાણ માટે નવી વ્યવસ્થાઓ આવી ગઈ છે કમ્પ્યુટર ઇન્ટરનેટ ઇમેઇલ વેબસાઇટ ચાલો પકડું હજુ શક્તિ છે હજુ કાંઈક શીખી શકું અને મોને મોને જેમ તેમ કરીને ચાલુ કે આપણ ચાલુ કરો એમાંથી પણ અમારું જે છેલ્લો તબક્કો છે જીવનમાં એ પણ ઉજ્જરો બની ગયો છે ઈમેલથી રોજ કેટલા બધા સંદેશો આવી જાય છે શરૂઆતમાં સવારે મારા નાની નાઈ તો બે ત્રણ કલાક એ કામમાં જાય છે ઈમેલ અને એક પણ ઇમેલ મારી પાસે આવે એનો જવાબ આપ્યા વગર હું રહેવાનો નથી અને એમાં એ બધી વાતો આવે છે સુખ દુઃખની ઈ સાથે સાથે મારા બે વિભાગ છે પ્રથમ હું કહું બીજું તમે કહો પ્રથમ આને એટલે કહું છું કે આ ખાલી ઈ નથી એની સાથે વેબસાઇટ મેં ઊભી કરી છે મને થયું કે આ એકબીજાને માથે સાથે આવે આ સહકાર ઊભો થાય એટલે એક મહિના સુધી હું વર્ગમાં બેસીને વેબસાઇટ કેવી રીતે ચાલેનો રીતસરનો અભ્યાસ કરો મારી તાલીમ જોઈએ જાણવું જોઈએ પાટા કોઈને આપીને સલાહવાનું નહીં એટલે એવું રીતસરનો શીખ્યો મારી ઉંમરથી બહુ આગળ નથી પછી એમ લઈને અને આ વાતને હવે બાર વર્ષ થયા બાર વર્ષથી મારું મારે વેબસાઇટ ચાલે છે અંગ્રેજીમાં અને સ્પેનિશમાં અંગ્રેજી સ્પેનિશ લેખક ફાધર કાર્લોસ ગોન્ફાલેસ વાલિયસ અને ગુજરાતી લેખક ફાધર વાલેસ એક જ વ્યક્તિ છે અને નથી એમણે પોતાના કોઈ ગુજરાતી પુસ્તકનો અંગ્રેજી કે બીજી કોઈ પશ્ચિમી ભાષામાં અનુવાદ કરવાનું ટાળ્યું છે લેખન પર લેખકના જ નહીં પણ ભાવકના જે ને જે તે ભાષાના સ્થળકારનો સંદર્ભ અસર કરે જ શબ્દલોકમાં એમણે એ વાતને શાસ્ત્રીય ઢબે રજૂ કરી છે એ દ્રષ્ટિએ જે ગુજરાતીમાં પીરસ્યું ને રુચિકર નીવડ્યું એ અંગ્રેજી સ્પેનિશ રસવૃત્તિને માફક ન પણ આવે એટલે જ એમણે અનુવાદ નથી કર્યા એટલું જ નહીં એમના અંગ્રેજી સ્પેનિશ પુસ્તકો એમના ગુજરાતી પુસ્તકોથી જુદી ભાત લઈને આવે છે આમ છતાં અનુવાદ શક્ય જ નથી એમ પણ તેઓ માનતા નથી એમના અંગ્રેજી સ્પેનિશ પુસ્તકોનો પરસ્પર અનુવાદ એમણે જાતે જ કર્યો છે એ દ્વારા પશ્ચિમની અને આપણી સંસ્કૃતિની ભિન્નતા અને સમગ્ર પશ્ચિમની સંસ્કૃતિની પરસ્પર સમાનતાને એમણે જાણે અજાણે સ્વીકારી લીધી છે હા આત્મકથારૂપ અમુક પ્રસંગો અંગ્રેજીમાં સ્વાભાવિક રીતે આવી જાય છે ગુજરાતી સાહિત્યમાં પરદેશી લેખકોનું પ્રદાન એક નોંધપાત્ર હકીકત છે ફાધર વાલેસ આ પ્રકારના સર્જક છે રેવરન ટેલર વગેરે અગાઉના લેખકોએ ભાષાલક્ષી કામ વિશેષ કર્યું છે ફાધર વાલેસ સર્જનાત્મક નિબંધ ક્ષેત્રે પ્રદાન કરે છે નવી પેઢીમાં વિશ્વાસ એના ઘડતરમાં પ્રદાન કરનાર ફાધર વાલેસનું એક બીજું મોટું પ્રદાન ભાષા ક્ષેત્રે છે એમનું ગદ્ય સરળ છતાં રસિક છે એમના પરમ મિત્ર ઉમાશંકર જોશીએ એમની ટૂંકા વાક્યોની શૈલીને એમની આગવી શૈલી ગણાવી બિરદાવી છે ફાધર વાલેસ જન્મજાત સર્જક છે એ સર્જકતાને એમણે પ્રથમ વાચા આપી ગુજરાતીમાં ગુજરાતી દ્વારા સંસ્કારાયેલી એમની કલમ એ પછી અંગ્રેજી તરફ વળે છે ને છેલ્લે પુનરર્પી જનનમ એ ન્યાય વળી પાછી પોતાની માતૃભાષા તરફ વળે છે એમના પુસ્તકો દ્વારા એમણે ગુજરાતી સ્પેનિશ અંગ્રેજી ભાષક વિશ્વની સંસ્કાર સેવા કરી છે મહાત્મા ગાંધીએ કાકા કાલેલકરને સવાઈ ગુજરાતી ગણાવ્યા હતા ફાધર વાલેસ પણ એ જ વિરોધના એવા જ અધિકારી છે એમની વિદાય એક યુગની વિદાય છે ઈશ્વર સદગતના આત્માને શાંતિ આપે એ પ્રાર્થના ઓમ શાંતિ શાંતિ શાંતિ